નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અને કહેવાય હળહળ કળિયુગી વિકાસનો કાળો કેર, 7 કરોડ ની ગ્રાન્ટ ના કામો અને કાળા અંધારામાં કયો વિકાસ, તે પણ ટોર્ચના પ્રકાશમાં. ગ્રામજનોને હવે ભય લાગે છે આ વિકાસના નામે થતા ભારે ભ્રષ્ટાચારથી. ભરૂચમાં સરકારી તંત્રના છબરડાનો વધુ એક મામલો સામે આવ્યો. વાગરા તાલુકાના કડોદરા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરેપુરાયો. ગામના અનેક લોકોને ભર્યા હતા દચકા. કપિરાજ પાંજરેપુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલતા સરકારી તંત્રની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેની સામે સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચમાં સરકારી તંત્રના છબરડાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાના વિવાદ બાદ આમોદમાં મોબાઈલ ટોર્ચના અજવાળે આરસીસી વર્ક થતું જોવા મળ્યું હતું. આમોદમાં તળાવના બ્યુટિફિકેશનની કામગીરી મોબાઈલની ટોર્ચના અજવાળે થતી જોવા મળી હતી. ₹7 કરોડની ગ્રાન્ટની કામગીરીનો આ સ્તર સામે આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેઓ પ્રશ્નાર્થ કર્યો હતો. સાથે જ શાસકો પર ભ્રષ્ટાચાર પણ આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લામાં એક પછી એક સરકારી તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મજૂર દ્વારા બેટરીના ડિજિટલ યુગમાં પણ મોબાઈલની બેટરીથી કામ કરવામાં આવે છે, અહીંયા ના કોન્ટ્રાક્ટર ના કે સુપરવાઇઝર કોઈ હાજર હોતું નથી. તેમણે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગે છે, ગામના વિકાસની વાત છે, આ ગામના બ્યુટિફિકેશન મોટા તળાવની વાત છે, તો સૌ ભેગા મળીને આની પર ચોક્કસ ધ્યાન આપવામાં આવે, જેથી કોઈ ભ્રષ્ટાચાર થાય નહીં, તેમજ અહીંયા બ્યુટિફિકેશનમાં કોઈ નુકસાન થાય નહીં. તેના માટે જાતે બી કામ ચાલુ રાખ્યું છે. રાત્રિના સમયે મોબાઈલની ટોર્ચથી કામ કરતા હતા, તેને રોકવામાં આવેલા હતા. કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈ એન્જિનિયર નહીં તમારો, કોઈ એ નથી, ને તમે આ કામ ચાલુ કેવી રીતના રાખો છો. મજૂર લેબર હતા એટલે કોઈ વધુ માથાકૂટ ના કરતા. એ લોકોએ પછી અડધો કલાક પછી કામ બંધ કર્યું. માટે રાત્રિના કામ ચાલુ જ હતું, મોબાઈલની ટોર્ચરથી કામ કરતા હતા. સરકારશ્રી એવા ઉદ્દેશથી નાણાં આપે છે કે ગામનો વિકાસ થાય, વિકાસ દેખાય, એ હેતુસર આપે છે. આ તો ઓણચલ્લા ને ફોર પલ્લા એના જેવો ઘટ કરેલો છે. ન્યૂઝ પેપરમાં મીડિયામાં જે આવ્યું કલા બુટુબિક્સા આ કામ બાબતમાં જે રાત્રિ દરમિયાન કામ ચાલુ કરવામાં આવે છે, તે બાબતે મને જાણ થતાં આટલી અસરથી કે રાત્રિ દરમિયાન જે કામ છે બંધ કરાવે છે અને કામ દિવસના જ ચાલુ કરવા માટે અમારા બાતરામાં જે એન્જિનિયર છે એમને અમે કર્યું છે, સ્થળ ઉપર જઈને દિવસ દરમિયાન જ કામ કરે, કન્સન્ટ અમે હાજરીમાં જ કામ કરે એવું સ્પષ્ટ સૂચના આપી દીધા છે. અને કામ ખરાબ ગુણવત્તા વગરનું હશે તો અમે એને દૂર કરવાના જાહેર કરી દીધું. વાગરા કડોદરા ગામે છેલ્લા 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરેપુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને બચકા ભરી લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. સમગ્ર બનાવની જાણ કડોદરા ગામના સરપંચની થતા તેઓએ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની કચેરીએ જાણ કરતા જંગલ ખાતાના અધિકારીઓએ ટીમ સાથે કડોદરા ગામે પાંજરો લઈને દોડી ગયા હતા. તોફાની એક કપિરાજ આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરે પુરાયો હતો, જેને પિંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો, જેને વેટરનરી ડોક્ટરની તપાસ બાદ ખોરાક પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. અંકલેશ્વર સિવિલ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. અંકલેશ્વરની જીએન પીબીટ લાઇબ્રેરી સ્થિત શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જે બાદ લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં લોક પ્રતિનિધિ, આગેવાનો અને સોસાયટીના સ્થાનિકોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ટ્રાફિકની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવતા લોકોને અટકાવવા નહીં, ચોરીની ખોટી અફવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ અંગે ખાતરી આપી હતી. આ લોક દરબારમાં પીઆઈપીજી ચાવડા અને પોલીસ અધિકારી જવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર રાખવામાં આવ્યો. લોક દરબારમાં લોક પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, સોસાયટીમાં રહેતા રહીશો, તમામ લોકો હાજર હતા. એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી, જેમાં પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા અને આજુબાજુના વિસ્તારમાંથી, ગામમાંથી આવતા લોકો અહીંયા જે આવે છે અને એ લોકોને ખોટી હેરાનગતિ ના થાય એ બાબતની રજૂઆત કરવામાં આવી. પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે લોકોને એ આશ્વાસન આપ્યું કે ટ્રાફિક સુધારવા માટે અને ટ્રાફિક નિયમન માટે જે કરવાપાત્ર હશે એ જાહેરનામા કરવાના હોય,
કે ટ્રાફિક એક્ટ હેઠળ અમારે દંડ કરવાના હોય, જેથી કરીને લોકો હેરાન ના થાય ને ટ્રાફિક સુમેળે ચાલે એ પ્રમાણે એ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું. એ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે થાય અને લોકો અફવાઓથી દૂર રહે એવી અમે લોકોને રજૂઆત પણ કરી કે રાત્રે જે ચોર આવે છે એ ચોરના કારણે લોકો જાગે છે અને જાગી અને કોઈ બી માણસ આવી અને એને રોકે છે, આવા અફવાઓથી દૂર રહેવા માટે પણ એ લોકોને સમજ કરવામાં આવી અને શાંતિથી લોક દરબાર પૂર્ણ કરવામાં આવ્યો. અંકલેશ્વરમાં અગાઉ યોજાયેલ મ્યુઝિક ઇવેન્ટના પાસ પર તારીખ અને સેલિબ્રિટીનું નામ બદલી સોશિયલ મીડિયા પર અપલોડ કરી છેતરપિંડી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસમાં અરજી કરાઈ છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામના મંદિર ફળિયામાં રહેતા અને શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઇટર સંકેત કુમાર કિરીટ પટેલ દ્વારા તારીખ 19 ઓક્ટોબરના રોજ ગાર્ડન સિટી ખાતે ટ્રેડિશનલ ગરબા નાઇટ વિથ કોયલ રીડી નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના પાસ વહેંચવામાં આવ્યા હતા, જે પાસને ખુશ પાદરિયા નામના ઇસમે મોડિફાઈડ કરી તારીખમાં બદલાવ કરી સેલિબ્રિટી કેરીમી નાટીના ફોટો અને નામનો ઉપયોગ કરી તે પાસનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વાયરલ મેસેજ શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોપરાઇટરના ધ્યાન પર આવતા તેઓએ આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ખુશ પાદરિયા નામના ઇસમ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની અરજી આપી તેના વિરુદ્ધ FIR નોંધી તપાસ કરવા માંગ કરી છે. શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટ એનો હું પ્રોપરાઇટર છું અને શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટે 19-10-2024 રોજ ગાર્ડન સિટીની અંદર ગરબા ગ્રાઉન્ડમાં આપણે એક આયોજન કરેલું હતું. ઇવેન્ટ એક આપણે ઓર્ગેનાઇઝ કરેલી હતી કૈરવી બુચ અને જિગ્નેશભાઈ કવિરાજનો આપણે લાઈવ કોન્સર્ટ કરેલો હતો, જેનો આ પાસ છે. આ પાસ આપણે બધાને પબ્લિકને આપ્યો હતો અને આ પાસનો દુરુપયોગ થયો છે કે આવતી 24 તારીખ એટલે 24-10-2024 રોજ એક ઇવેન્ટ કરેલ છે એવી રીતે અફવા ફેલાવવામાં આવી છે, જેમાં કૈરવી બુચની જગ્યાએ કેરી મિનાટીનો ફોટો લગાવી અને તારીખ બદલીને 24 તારીખ કરેલ છે, જે પાસનું મોડિફિકેશન કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરેલ છે. એક વ્યક્તિ જેણે આ મોડિફિકેશન કર્યું છે એણે બધી જગ્યાએ વાયરલ કર્યું છે. તો મારે ખાલી પબ્લિકને એ જ કહેવું છે કે 24 તારીખના રોજ શ્વેતા ઇવેન્ટ મેનેજમેન્ટ કે અન્ય કોઈ પણ આયોજન કર્યું નથી. NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂપિયા 63.94 લાખની છેતરપિંડી કરનાર દંપતીને નડિયાદ ખાતેથી ભરૂચ સ્ટેટ વિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકોને શેરબજારમાં રોકાણ કરાવી રાતોરાત કરોડપતિ બનાવવાના દીવા સ્વપ્નો બતાવી ઠગનાર દંપતીની ધરપકડ કરાઈ છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે રૂપિયા 63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો. ભરૂચના આરકે કાઉન્ટીમાં રહેતા ઠગ બ્રિજેશકુમાર શ્રીવાસ્તવ અને તેની પત્ની નિશા શ્રીવાસ્તવે NSEના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. NSEના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી પોતાની નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી હતી. આ ખોટા દસ્તાવેજોના આધારે રોકાણકારોને સલામત રોકાણ અને સારા નફાનો વિશ્વાસ આપી 63.94 લાખના પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. શ્રીવાસ્તવ દંપતી છેતરપિંડીનો ગુનો આજે ફરાર થઈ ગયું હતું. ભરૂચ સી ડિવિઝનના PI VR ભરવાડે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરતા ભેજાબાજ દંપતીને નડિયાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાના પિતરાઈ ભાઈ મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. ગઈ તારીખ 24-8 ના રોજ સી ડિવિઝન ભરૂચની અંદર એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો. 420-465 જેના ફરિયાદી હતા યોગેશભાઈ અને આરોપીમાં છે બ્રિજેશ શ્રીવાસ્તવ, તેમના પત્ની નિશાબેન શ્રીવાસ્તવ તથા અંશલાલા શ્રીવાસ્તવ. આ લોકોએ ફરિયાદી તથા બીજા સાક્ષીઓને ગેરમાર્ગે દોરી અને પ્રલોભન આપી કે પોતે NSEના એમ્પ્લોઈઝ હોય નેશનલ સ્ટોક એક્સચેન્જના અને ખોટા એવા દસ્તાવેજો ઉભા કરી એ લોકો પાસે સેવિંગ્સ એમનું લઈ અને 10-12% એમને વળતર મળશે એવી ખોટા ગોળ ગેરમાર્ગે દોરી અને આશરે 63,94,000ની ચીટિંગ કરેલી. આ પ્રકારની ફરિયાદ સી ડિવિઝનમાં દાખલ થતા ત્યારબાદ આરોપીઓ નાસી ગયેલ. એની તપાસમાં સી ડિવિઝનના PI ભરવાડે અલગ અલગ ટીમો બનાવી અને ઝારખંડ તથા ભારતના અલગ અલગ ભાગે આ લોકોની શોધખોળની તપાસ કરી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી ખબર પડી કે આ લોકો હાલ નડિયાદ છે અને એ લોકોને નડિયાદથી તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ, ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ અને હાલ આ તપાસ ચાલુ છે. આ સિવાય પણ એમને બીજી કેટલી ચીટિંગ કરેલી છે અને આ બાબતે યોગ્ય તપાસ ચાલી રહી છે.
અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં એમડી ડ્રગ્સની ખેપ મારવા ફરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ16DK3399માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાનું કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસની એક ટીમ અંકલેશ્વર રવાના કરાઈ હતી. અવસર એન્ટરપ્રાઇઝ GPCB નું ક્લોઝર હોવાથી સરકારી કાગળ પર બંધ હતી, જ્યારે કેમિસ્ટ વિશાલ આ સમય દરમિયાન એમડી ડ્રગ બનાવી ખેપિયાઓને વેચવા આપતો હતો. કંપનીમાં સર્ચ દરમિયાન 141 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગ્સનું રો મટીરીયલ મળ્યું હતું, જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યો છે. આ મામલામાં ઝડપાયેલ કુલ 4 પૈકી 3 આરોપીઓ સુરત પોલીસની ગિરફ્તમાં છે. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ મથકે પણ નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, ત્યારે કંપની સંચાલક અને કેમિસ્ટર તરીકે કામ કરતા વિશાલ પટેલને અંકલેશ્વર GIDC પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મામલામાં હજુ કોણ સામેલ છે અને ડ્રગ્સ મુંબઈ સિવાય અન્ય કઈ જગ્યાએ મોકલવામાં આવતું હતું તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા GIDCના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે. આ અંગે ફરિયાદ મળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને GIDCને જાણ કર્યા બાદ આજથી દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ પ્રથમ દિવસે અંકલેશ્વરના સરદાર પાર્ક, ગોલ્ડન પોઈન્ટ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિક જામની જે સમસ્યા મળી હતી તેના અનુસંધાને આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ GIDCના રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તાર ચાલુ છે અને આ કામ જ્યાં સુધી આખા રહેઠાણ વિસ્તારમાંથી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આ દબાણો બધા લારી ગલ્લા વાળા દૂર નહીં થાય ત્યાં સુધી આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગ બંધ કરવાની યુથ કોંગ્રેસની ચીમકી બાદ તંત્ર દ્વારા તકલારી કામગીરી શરૂ કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અંકલેશ્વર હાંસોટ યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશનની ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો 48 કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે બાદ આજ રોજ પાલિકાના તંત્ર દ્વારા મટીરીયલના બદલે આજુબાજુની માટીને ખાડામાં પૂરીને લાલી લિપસ્ટીક કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનુગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવે તો ફરી 48 કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સ્ટેશન થી ચર્ચ નાકા સુધીનો જે બિસ્માર હાલતમાં રોડ છે એમાં અમારા દ્વારા 48 કલાકમાં આ રોડનું વ્યવસ્થિત રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ રસ્તાને બંધ કરવા માટેનું જે સૂચન કરવામાં આવ્યું હતું એ પછી આજે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ પોતાના કોન્ટ્રાક્ટરોને લઈને આજુબાજુની માટી પૂરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એને અમે વિરોધ કરવામાં આવ્યો કે આ પ્રકારનું લાલી લિપસ્ટિક મોડેલ એ નહીં ચાલે અને વ્યવસ્થિત રીતે રોડનું પેચિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે. ભરૂચના વોર્ડ નંબર 6માં આવેલ મક્તમપુર વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અલગ અલગ ગ્રાન્ટ મળી કુલ 37 લાખના ખર્ચે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર સામેના ચોકમાં ટેવર બ્લોક બેસાડવા અને RCC રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે સિટી સિવિલ સેન્ટરની દિવાલ તેમજ પેવર બ્લોકના કામ સહિતના વિકાસલક્ષી કામોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 6માં મક્તમપુર ખાતે નગરપાલિકા દ્વારા સંચાલિત સિવિક સેન્ટર છે એની કમ્પાઉન્ડ વોલનું અને સાથે સાથે ખુલ્લી જગ્યામાં પ્યોર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 24 લાખ રૂપિયાના ખર્ચે આ કામ થશે.
સાથે સાથે મક્તમપુર ખાતે સિદ્ધિ વિનાયક મંદિરની સામેનો જે કોમન પ્લોટ છે જેનો આખો ગામ વિવિધ પ્રસંગોમાં ઉપયોગ કરે છે એ 13 લાખ રૂપિયાના ખર્ચે પ્યોર બ્લોક લગાવવાના કામ પૂર્ણ થવાથી આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચવાસીઓની બિસ્માર રસ્તાની સમસ્યાના હલ માટેનો ઇંતજાર સેવાશ્રમ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા સાથે પૂર્ણ થયો છે। 22 ઓક્ટોબરની સાંજથી સેવાશ્રમ વિસ્તારનો નવનિર્મિત પેવર બ્લોક રોડ સંપૂર્ણ ખોલી નાખવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિકોની સમસ્યાનો અંત આવ્યો છે। આ માર્ગ 15 દિવસ માટે બંધ કરી પેવર બ્લોક દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે। રોડ સંપૂર્ણ તૈયાર થતા ભરૂચવાસીઓની પાલિકા તરફથી પહોળા માર્ગની દિવાળી પહેલા ભેટ મળી છે। ધારેશ્વર SNCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે અસરકારક ડ્રગ એબ્યુઝ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। નહેરુ યુવા કેન્દ્રના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ડ્રગ્સના જટિલ મુદ્દા પર શિક્ષકો યુવા નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખુલ્લો સંવાદ યોજાયો હતો। મુખ્ય વક્તા તરીકે કુલવંત મારવાલ અને શૌર્ય સિંઘે માદક દ્રવ્યોના દુરુપયોગની શારીરિક માનસિક અને સામાજિક અસરો પર આંતરદૃષ્ટિ શેર કરી હતી। સંબોધનમાં વ્યસનને રોકવા માટે જાગૃતિ અને સહાયક વાતાવરણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। નહેરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિ જિગ્નેશભાઈ, NSV મયુરધ્વજ રાણા, શર્મિલા દાસ, SNCP સંસ્કાર વિદ્યા ભવનના એડમિનિસ્ટ્રેટર દિવ્યજીતસિંહ ઝાલા, રૂમતા વિદ્યા ભવનના આચાર્ય શૈલજાસિંહ, SNCP સંસ્કાર વિદ્યા ભવનના આચાર્ય અને સિંધુ સુનિલ વાઇસ પ્રિન્સિપાલ સહિતના વક્તાઓએ નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો। જીવન હાનિકારક પદાર્થો પર બગાડ કરવા માટે નથી, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે શિક્ષણ, મિત્રતા અને વ્યક્તિગત લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો। ઇવેન્ટ એક શક્તિશાળી સંદેશ સાથે સમાપ્ત થઈ હતી। વિદ્યાર્થીઓએ સમગ્ર સત્ર દરમિયાન સક્રિયપણે ચર્ચામાં ભાગ લીધો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશ મેસ્ત્રીએ મક્તમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિરના બાળકો સાથે કેક કટિંગ કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી। ભરૂચ શહેરના મક્તમપુર ગામની શ્રવણ વિદ્યા મંદિર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મેસ્ત્રીએ પોતાના જન્મદિનની વિદ્યાર્થીઓ સાથે કેક કટિંગ કરી ઉજવણી કરી હતી અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિતની સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે તહેવારોને લઈ દુકાનદારોએ પોતાના વાહનો વ્યવસ્થિત પાર્કિંગ કરી માટે અપીલ કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે આવનાર તહેવારોને લઈ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે। પોલીસે શહેરમાં આવેલા દુકાનો બહાર આડેધર પાર્ક કરવામાં આવતા વાહનોને પગલે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યા વધુ નહીં વકરે તે માટે દુકાનદારોને પોતાના વાહનો પાર્કિંગમાં જ વ્યવસ્થિત પાર્ક કરવા સૂચના આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની આવી કામગીરી સમયાંતરે ચાલુ જ રહે તો ટ્રાફિક જામની પરિસ્થિતિ ભૂતકાળ બની જાય તેમ કહી શકાય। અંકલેશ્વરની કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને પ્રદૂષણ મુદ્દે GPCBએ ક્લોઝર ફટકાર્યો છે। અંકલેશ્વર GIDCમાં આવેલી કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને GPCBએ કેમિકલયુક્ત દૂષિત પાણીના બારોબાર નિકાલ મુદ્દે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે। કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા કંપની સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ વધી ગઈ છે। GPCBની પ્રદૂષણ મુદ્દે ક્લોઝર નોટિસ બાદ વીજ કંપની અને નોટિફાઈડ એરિયા પણ કંપનીના વીજ તેમજ પાણી જોડાણ કાપે તેવી હિલચાલ શરૂ થઈ છે। GIDCની જ હાલમાં MD ડ્રગ્સ બનાવતી અવસર એન્ટરપ્રાઇઝ કંપનીને GPCB દ્વારા ક્લોઝર અપાયું હતું। કંપની મજૂર કન્સલ્ટ કરતા અન્ય પ્રોડક્ટ બનાવતા ઝડપાઈ હતી। ક્લોઝર વચ્ચે પણ વડોદરાના વિશાલ પટેલ કંપનીમાં MD ડ્રગ્સ બનાવતો હતો। સુરત અને ભરૂચ પોલીસે MD ડ્રગ્સ બનાવતી કંપનીનો પર્દાફાશ કરી 4 લોકોની ધરપકડ બાદ વડોદરા સંસ્કાર વાટિકામાં રહેતા વિશાલના પરિવાર ઘર બંધ કરી જતું રહ્યું હોવાની વિગતો સામે આવી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। અને કહેવાય હળહળ કળિયુગી વિકાસનો કાળો કેર, 7 કરોડની ગ્રાન્ટના કામો અને કાળા અંધારામાં કયો વિકાસ, તે પણ ટોર્ચના પ્રકાશમાં। ગ્રામજનોને હવે ભય લાગે છે આ વિકાસના નામે થતા ભારે ભ્રષ્ટાચારથી। ભરૂચમાં સરકારી તંત્રના છબરડાનો વધુ એક મામલો સામે આવ્યો।
વાગરા તાલુકાના કડોદરા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરેપુરાયો. ગામના અનેક લોકોને ભર્યા હતા દચકા. કપિરાજ પાંજરેપુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.